સમગ્ર વિશ્વની અંદર કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જી હા મિત્રો, ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જો તમારું બાળક ધોરણ 1-8 અભ્યાસ કરતું હશે તો એ બાળકને ગુજરાત સરકાર મધ્યાહ્ન ભોજન અંતર્ગત આપશે ફૂડ સિક્યુરિટી એનાઉન્સિસ. તો શું છે આ ફૂડ સિક્યુરિટી એનાઉન્સિસ, કયા કયા લાભો તમને મળવાપાત્ર થશે, એની સરળ ભાષામાં સમજૂતી મેળવીએ. સરળ સમજૂતીમાં હું છું ભરત પટેલ અને તમે જોઈ રહ્યા છો વન ટચ એજ્યુકેશન ચેનલ. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે ફૂડ સિક્યુરિટી એનાઉન્સિસ આપવાની જાહેરાત કરી છે, તો આ એનાઉન્સિસ શું છે? તો ગુજરાત સરકાર પ્રાથમિક શાળાઓની અંદર અત્યારે કોરોના વાયરસના કારણે જે પ્રાથમિક શાળાઓનું શિક્ષણ કાર્ય બંધ થયેલું છે, એટલે કે આપણે જોઈએ છીએ તો કે 16 માર્ચ 2020 લઈ 29 માર્ચ 2020 સુધી શિક્ષણ કાર્ય બંધ કરેલું છે. હજી પણ જો કોરોના વાયરસના કારણે આ સમયગાળો લંબાઈ શકે છે, એટલે કે 21 દિવસનું લોકડાઉન ભારત સરકારે જાહેર કર્યું છે, એટલે કે 14 એપ્રિલ 2020 સુધી આ લંબાઈ શકે છે. તો ગુજરાત સરકાર જે મધ્યાહ્ન ભોજન અંતર્ગત બાળકોને જે આપવાનું થતું હતું, એટલે કે ભોજન આપતી હતી, તો એનું જે એલાઉન્સ છે એ હવે ડાયરેક્ટ બેનિફિટ એટલે કે બાળકોને ખાતામાં રકમ દ્વારા ચૂકવવા માગે છે. તો સૌ પ્રથમ જાણીએ કે ગુજરાત સરકાર પ્રાથમિક શાળાની અંદર મધ્યાહ્ન ભોજન અંતર્ગત કઈ રીતે ભોજન આપતી હતી. તો પ્રત્યેક વિદ્યાર્થી દીઠ, જો તમારું બાળક ધોરણ 1-5 ભણતું હશે, તો એ પ્રત્યેક વિદ્યાર્થી દીઠ પ્રતિ દિવસના 4.96 રૂપિયા, અને જો તમારું બાળક 6-8 ધોરણમાં અભ્યાસ કરતું હશે તો પ્રત્યેક દિવસના 6.96 પૈસા ગુજરાત સરકાર તમારા બાળકના બેંક એકાઉન્ટની અંદર જમા કરશે. અને સાથે સાથે પ્રત્યેક દિવસનું એટલે કે ધોરણ 1-5 અંદર જો તમારું બાળક અભ્યાસ કરતું હશે તો 100 ગ્રામ અનાજ, અને ધોરણ 6-8 અભ્યાસ કરતું હશે તો 150 ગ્રામ પ્રતિ દિવસનું અનાજ ગુજરાત સરકાર તમને આપશે. હવે એના માટે તમારે શું કરવું પડશે? તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે બેંકની અંદર રૂપિયા કઈ રીતે આપશે. તો એના માટે ગુજરાત સરકાર જેટલા દિવસનું શિક્ષણ કાર્ય બંધ રહેશે એટલા દિવસની અંદર જાહેર રજાઓ અને રવિવારને બાદ કરતો જેટલા બાકીના દિવસો હશે એ દિવસના, જો ધોરણ 1-5 બાળક ભણતું હશે તો પ્રત્યેક દિવસના 4.96 પૈસા લેખે, અને જો ધોરણ 6-8 ભણતું હશે તો 6.96 પૈસાના લેખે જેટલા રૂપિયા થતા હશે એટલા સીધે સીધા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે. હવે સૌ પ્રથમ જે શાળાની અંદર ચાલતી SMC કમિટી છે અથવા તો મુખ્ય શિક્ષક છે એના એકાઉન્ટની અંદર જમા થશે, અને પછી ડાયરેક્ટ બાળકના ખાતાની અંદર જમા કરવામાં આવશે. એના માટે જે તે પ્રાથમિક શાળાની અંદર આની તમામ કાર્યવાહી થશે. હવે સાથે સાથે જે ગુજરાત સરકાર અનાજ આપવાની વાત કરે છે, તો પ્રત્યેક બાળકના એટલે કે 1-5 ભણતું હોય તો 100 ગ્રામ, અને 6-8 ભણતું હોય તો 150 ગ્રામ, એટલે કે ચોખા અને ઘઉં બંને મળીને આપવાના થશે. તો આના માટે શું કરવામાં આવશે? તો એના માટે જે વ્યાજબી ભાવની દુકાનો ચાલે છે, દરેક ગામની અંદર ચાલતી હોય છે, એ ગામની અંદર વ્યાજબી ભાવની દુકાનની અંદર શાળાએથી તમારા બાળકને એક કૂપન આપવામાં આવશે, અને એ કૂપન લઈ અને તમે વ્યાજબી ભાવની દુકાને જશો એટલે કે એ બાળકનું જેટલું અનાજ થતું હશે એટલું તમારા દિવસનું અનાજ, જેટલા દિવસ 11 દિવસ હોય તો 11 દિવસ, 16 દિવસ થતા હશે 16 દિવસ, એ તમામે તમામ અનાજ તમને મફત ગુજરાત સરકાર આપવામાં આવશે. એ તમે વાલી તરીકે જઈ શકો છો અથવા તો બાળકને કોઈ પણ એના ઘરના કુટુંબ દ્વારા જઈ શકે છે. રેશન કાર્ડની સાથે સાથે એ બાળકને કૂપન આપશો એટલે તમને એ અનાજ મળી જશે. તો આ ગુજરાત સરકાર દ્વારા એક સરસ મજાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો. આવી અવનવી જાહેરાતો, અવનવી સરકારી યોજનાઓ અને સાથે સાથે એજ્યુકેશન ધોરણ 6 બારનું મેળવવા માટે આપણી ચેનલ હર હંમેશ તમારી સાથે જ છે. તો વિડીયોને જેટલો બને એટલો શેર કરો, અને હા, લાઇક કરવાનું અચૂક રાખો.